નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 11 આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે પહેલો તબક્કો એટલે કે ક્રમચયનો અભ્યાસ કરીએ છીએ. ક્રમચયની અંદર આની અગાઉના 7 વિડીયો જો આપ હજી સુધી જોયેલા ન હોય તો પહેલો કામકાજ કરજો અને જોઈ લેજો, અને ત્યાર પછી આપણે આની અંદર આગળ વધશું. તો ચાલો શરૂઆત કરીએ આજના દાખલાથી. ઉદાહરણ નંબર 9 આપ્યું છે કે 2, 5, 0, 7 અને 9 એ બધા જ અંકનો ઉપયોગ કરીને 5 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય. સૌથી પહેલા તો એવો પ્રશ્ન હોય કે આવો જવાબ કેમ મેળવો, તો તરત એનું ખૂબ સોલ્યુશન છે આપણી પાસે. કે આજે આપણને રકમ આપેલી છે, રકમની અંદર 2, 5, 0, 7 અને 9 આ બધી સંખ્યાનો ઉપયોગ કરીએ, પરંતુ કન્ડિશન કેવી થાય કે જો 0 થી શરૂઆત કરીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું 0, 2, 5, 7 અને 9 લખું તો આ 5 અંકની સંખ્યા ન બને, અને વચ્ચે કેટલા 2,579, એટલે કે પ્રથમ ક્રમ ઉપર 1, 2, 3, 4 અને 5 આ 5 ક્રમ છે. 5 માંથી 0 સિવાયની 4 સંખ્યા 1, 2, 3 અને 4 આ 4 સંખ્યા જે છે પ્રથમ ક્રમ ઉપર આવી શકે છે, બરોબર. 4 માં આ 4 માંથી કોઈ પણ એક સંખ્યા આવે એટલે 5 અંકની રકમ બની જાય. ત્યાર પછી કેટલા બચે છે આપણી પાસે? 1, 2, 3 અને 4. બાકીની 4 સંખ્યાને 4 જગ્યાએ ગોઠવવામાં આવે. સમજાય છે ને હું કહું છું? એ અહીંયા શું કીધું કે જો પ્રથમ સંખ્યા જે છે એની અંદર 0 મૂકી દઉં તો એ 5 અંકની સંખ્યા નહીં બની, કેટલા અંકની સંખ્યા બનશે? 4 અંકની. એટલે કે પ્રથમ જે સંખ્યા છે ત્યાં 2, 5, 7 કે 9 4 માંથી કોઈ પણ એકનો ઉપયોગ થશે. 4 માંથી કોઈ પણ એકનો ઉપયોગ થાય એટલે શું થઈ ગયું? 4p1. સંખ્યા 4 છે, જગ્યા 1 છે. હવે એના સિવાયની બાકીની 4 સંખ્યાઓ એકબીજાને આડાવડા ગમે એમ ગોઠવો તો જે છે 5 અંકની સંખ્યા બની જશે. તો આપણે એના માટે એમ કેવું હોય કે 5 અંકની સંખ્યા કેટલી બને? તો 4p1 × 4p4 અથવા તો 4 ફેક્ટોરિયલ કહો. 4p1 નો જવાબ કેટલો થઈ જાય? 4. અને 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1. 4 × 12 = 24. 4 × 24 એટલે 5 અંકની સંખ્યા કેટલી બનશે? 96. એટલે કે ટોટલ 96 સંખ્યા એવી છે કે જે આની અંદરથી આપણે 5 અંકની બનાવી શકીશું. હજી એક વાર રિપીટ ખાસ સાંભળી લેજો કે પ્રથમ ક્રમ ઉપર જો 0 આવી જાય તો એ 5 અંકની સંખ્યાનો બની, કેટલા અંકની સંખ્યા બને? 4 અંકની સંખ્યા બને. માટે 0 સિવાયની બાકીની 4 સંખ્યાઓ, તો 4 માંથી સંખ્યા 4 છે, જગ્યા કેટલી છે? 1 છે, એટલે ત્યાં શું આવે? 4p1 આવે. એટલે અહીંયા આવી ગયું 4p1, બાકીની 4 જગ્યા 4 સંખ્યા એટલે કે 4p4. 5 અંકની સંખ્યા કેટલી બને? તો 4p1 × 4p4 એટલે કે 4 × 4 ફેક્ટોરિયલ એટલે 24. 24 × 6 = 96. 5 અંકની 96 સંખ્યાઓ બનાવી શકાય. ત્યાર પછીનું બીજું કીધું છે, સુરત શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી એવી કેટલી ગોઠવણીઓ કરી શકાય કે જેમાં સ્વર યુગ્મ સ્થાન પર જ આવે. તો સૌ પ્રથમ તો આપણે વિચાર કરીએ કે સુરત 1, 2, 3, 4 અને 5 આ 5 સંખ્યા જગ્યા, બરોબર. હવે સુરત જે છે એની અંદર આપણને શું કીધું છે કે સ્વર, તો સુરતમાં સ્વર કોણ છે? તો આપણને તરત મગજમાં સ્ટ્રાઇક થાય કે યુ ને એ જે બે છે એ સ્વર છે. એને કઈ જગ્યાએ લઈ આવવાના કીધા છે? યુગ્મ જગ્યાએ. યુગ્મ એટલે આ બીજી સંખ્યા ને આ ચોથી સંખ્યા, આ યુગ્મ કહેવાય. તો આપણે ત્યાં ગોઠવવાના છે. તો આ યુ છે, આ એ છે, એટલે બે સંખ્યા ગોઠવવા માટેની જગ્યા કેટલી છે? 2. એટલે ત્યાં શું થઈ જાય? 2p2 થઈ જાય. બાકી કેટલા શબ્દ બચ્યા? 3. આ 1, આ 2, આ 3. 3 સંખ્યા લખવા માટેની જગ્યા કેટલી છે? 3 છે. તો સુરત જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ ની અંદર સ્વર ને યુગ્મ સ્થાન ઉપર રાખી અને બાકીની જો આડેવડી ગોઠવણી કરવામાં આવે તો એનો જવાબ જે છે આપણી પાસે આવે 2p2 × 3p3 એટલે કે 2 ફેક્ટોરિયલ × 3 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ ની વેલ્યુ 1 થાય, 3 ફેક્ટોરિયલ ની વેલ્યુ 6 થાય, એટલે કે 6 × 2 કેટલા થઈ જાય? 12. કે ટોટલ 12 પ્રકારે આપણે એ સ્પેલિંગ જે છે એને લખી શકશું. હા, ખૂબ સહેલું છે, થોડુંક વિચારો એટલે તમારા જવાબ ઓટોમેટિક આવી જાય. ત્યાર પછીનું ઉદાહરણ આપ્યું છે, 5 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય?
સૌથી પહેલા તો વિચાર કરવાનો કે પાંચ છોકરાઓ અને બે છોકરીઓ છે, બરોબર? તો પાંચ છોકરાઓ એટલે એક બે ત્રણ ચાર પાંચ, અને છોકરીઓ કેટલી છે? બે છે, તો એક અને બે. હવે આ સાત જણા ટોટલ છે, સાત જણાને મારે શું કરવાના છે? ગોઠવવાના છે. તો સાત જણાને મારે કેમ ગોઠવવાના છે? તો પેલું કીધું છે બંને છોકરીઓ એક સાથે જ ગોઠવાય. તો આ બે છોકરીઓ છે, આ બે છોકરીઓ ભેગી રાખું, એક હારે જ રાખું, બરોબર? ગમે ત્યાં બે, પણ બે ભેગી બેસે, એટલે બે છોકરીઓને બે જગ્યા. હવે બાકી કેટલી બેચી? પાંચ જગ્યાઓ બેચી. પાંચ જગ્યાઓ બેચી તો આ પાંચ જગ્યા છે અને પાંચ છોકરાઓ છે, એટલે ત્યાં શું થઈ જાય? 5×5 એટલે કે 5 ફેક્ટોરિયલ. તો બંને છોકરીઓ એક સાથે જ ગોઠવાય એની શક્યતા શું થાય? તો 5 ફેક્ટોરિયલ મલ્ટીપલ બાય 2 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે શું થાય? 5×4=20, 20×3=60, 60×2=120. તો પાંચ છોકરાઓ પાંચ જગ્યા પર બેસે એટલે 120 ગુણ્યા અહીંયા કેટલા આવી જાય? 2 આવી જાય. તો 120 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જાય? 240 થઈ જાય, બરોબર? આવું આપણે જનરલી કરતા હોઈએ છીએ, પણ આવો જ્યારે દાખલો હોય ત્યારે આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, આવું ડાયરેક્ટ કરવાનું નહીં. શું કામ? કારણ કે થાય એવું કે હા સર બરોબર છે કે 2×2 કરો, 5×5 કરો, એટલે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ ફેક્ટોરિયલ, એવું ન હોય. અહીંયા જે છે આ પાંચ છે તો આને પાંચ લેવાના, અહીંયા બે છોકરીઓ છે એને એક ગણ ગણવાનો, એટલે 5×1 કેટલા થઈ જાય? 6. હવે મેં શું શબ્દ વાપર્યો હતો થોડી વાર પહેલા, કે આ 6×6 જે છે, છોકરીઓને પહેલા બેહાડો, વચ્ચે બેહાડો, પાછળ બેહાડો, છેલ્લે બેહાડો, કાંઈ ફેર પડતો નથી. માટે આ છોકરાઓ પાંચ છે, છોકરીઓની બે ભેગી આવે એની શક્યતા કે જે છે એને શું કહેવાય? 1 કહેવાય, એટલે કે અહીંયા 6 થઈ જાય, એટલે કે અહીંયા 6 ફેક્ટોરિયલ ગુણ્યા કેટલા થઈ જાય? 2 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ જે છે એની વેલ્યુ કેટલી થાય? 720 ગુણ્યા 2, એટલે તમારો જવાબ કેટલો થઈ જાય? 1440 જે છે એ તમારો જવાબ થઈ જાય. ખાસ યાદ રાખવાનું, મેં અગાઉ જે કહ્યું હતું એના જેવું ડાયરેક્ટ, એટલા માટે જ ખાસ કર્યું હતું કે મોટા ભાગે એવું કરે 5×5 2×2 ગણી નાખે, બહાર નીકળીને સાહેબ મારો દાખલો હાચો, ત્યારે પેપર જોઈએ ત્યારે ખબર પડે કે ભાઈએ શું કર્યું છે. તો આ બે છોકરીઓ જે છે એવું નથી કીધું કે છેલ્લે જ બેસાડો, છોકરીઓ વચ્ચે બેસી શકે, આગળ બેસી શકે, પણ શરત શું છે? બે કેવી રાખવાની છે? ભેગી રાખવાની છે. એટલે છોકરીઓ માટેની જગ્યા છે 2×2, છોકરાઓની જગ્યા છે 5×5, પણ છોકરાઓ 5 અને છોકરીઓ આ જે બે ભેગી બેસશે એને એક કયો? 5+1 એટલે કે 6 ફેક્ટોરિયલ. બીજું પરિણામ કીધું છે બંને છોકરીઓ એક સાથે ન ગોઠવાય. તો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું છે, બંને છોકરીઓ એક સાથે ન ગોઠવાય એનો મિનિંગ શું થાય? એક છોકરી ગોઠવો, એક છોકરો ગોઠવો. તો ધારો કે પહેલા હું છોકરીને બેસાડું, પછી છોકરાને બેસાડું, પાછી છોકરીને બેસાડું, પાછો 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 છોકરાને બેસાડું, અને પાછી છોકરીને બેસાડો, એટલે છોકરાઓ 5 થઈ ગયા. 1, 2, 3, 4, 5 આ 5 છોકરાઓ થઈ ગયા. તો 5 છોકરાઓને બેસાડવા માટેની જગ્યા કેટલી થઈ જાય? 5 ફેક્ટોરિયલ થઈ જાય, બરોબર? એટલે કે 5 છોકરાઓ છે, 5 જગ્યા છે, એટલે કેટલી થઈ જાય? 5 ફેક્ટોરિયલ થઈ જાય. પરંતુ અહીંયા જ્યારે આપણે છોકરીઓની વાત કરશું તો છોકરીઓ માટેની જગ્યા કેટલી છે? તો 1, 2, 3, 4, 5 અને 6 છોકરીઓ માટેની જગ્યા 6 છે, પણ છોકરીઓ આપણી પાસે કેટલી છે? 2 જ છે, એટલે ત્યાં શું થઈ જાય? 6×2 થઈ જાય. તો અહીંયા 5×5 × 6×2 કરીએ તો 5×5 જે છે, તો 5×5 નો જવાબ આપણી પાસે કેટલો થાય? તો આપણને ખબર જ છે 5×4=20, 20×3=60, 60×2=120, એટલે 5×5 નો જવાબ થઈ જાય આપણી પાસે 120. હવે અહીંયા 6×2 લઈએ તો 6×2 જોવા જાઓ તો 6×2 એટલે શું થાય? 6×5, 6×5 એટલે કેટલા થઈ જાય? 6×5=30, એટલે અહીંયા 12 કરીને કેટલા થઈ જાય? 36, એટલે એનો જવાબ જે છે આપણી પાસે કેટલો આવી જાય? 3600. એટલે કે બંને છોકરીઓ જે છે એક સાથે ન આવે એનો જવાબ થઈ જાય 3600. ગોઠવણી જે છે એની મેથડ જે ખાસ તમારે યાદ રાખવાની છે કે કેવી રીતે ગોઠવાય છે, તો આશા રાખીશ કે આજના ત્રણેય દાખલો આપણે સમજાણા હશે. ધન્યવાદ.